હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, મેથી દાણો આ પ્રયોગ 50 દિવસની અંદર તમારું વજન કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર, ડાયટ વગર, આવી રીતે માત્ર ને માત્ર કાચા મેથી દાણા ખાઈને તમે તમારું વજન 3 થી 4 કિલો વજન ઘટાડી શકો છો. મિત્રો, ખરેખર અહીંયા કેવી રીતે આ મેથી દાણાનો પ્રયોગ કરવાનો છે એવું તમને જણાવીશ. અહીંયા તમારે કોઈ મેથી પાવડર નથી બનાવવાનો, અહીંયા તમારે મેથી દાણાને પલાળવાના નથી. અહીંયા રાત્રે સૂતા પહેલાં માત્ર ને માત્ર 50 મેથી દાણા કાચા ગળી જવાના છે અને 50 દિવસમાં તમે એનું રિઝલ્ટ જોશો. તો ખરેખર આ પ્રયોગ ખૂબ સરસ મજાનો છે. આ પ્રયોગની મદદથી નહીં તમને પગ દુખે, નહીં તમને પગના તળિયામાં બળતરા થાય, નહીં સાંધાના દર્દ થાય. ડાયાબિટીસના દર્દીઓ માટે આ પ્રયોગ 1 લાખ રૂપિયાની દવા સમાન સાથે વરદાનરૂપ છે. આ પ્રયોગની મદદથી તમારું પાચન શક્તિ ઠીક રહેશે, સાથે કબજિયાત મટી જશે જડમૂળમાંથી. એ ઉપરાંત તમારે વજન ફટાફટ ઘટશે. તો ચલો જોઈએ કેવી રીતે આ ઉપાય કરવાનો છે તેની માહિતી. તો ખરેખર આ 50 મેથીદાણાનો પ્રયોગ છે કેવી રીતે કરવાનો છે, તો અહીંયા તમારે જે મેથીદાણા કડવા કડવા આવે છે એ લેવાના છે. તમારે ગણવાના નથી, આવી રીતે તમારે અનમાને 1 ચમચી મેથીદાણા લઈ લેવાના છે. આ ગણશો એટલે 50થી પણ વધારે થશે. તો આ જે મેથીદાણા છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મિનરલ્સ, વિટામિન્સ છે. મેથીદાણાને સૌથી વધારે સુપરફૂડ માનવામાં આવે છે. મેથીદાણા સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ ગુણોનો ભંડાર છે. એના ગુણોમાં એટલી જ મીઠાશ છે. આ મેથીદાણા તમારા શરીરની અંદર 300 જેટલા રોગોથી તમને બચાવીને રાખે છે. પહેલાંના જમાનામાં નિયમિત રીતે બધા રાત્રે સૂતા પહેલાં કડવાશ ખાઈને સૂતા હતા. હવે આપણે ભૂલી ગયા છે એટલે આપણે બધી બીમારીનો શિકાર બનીએ છીએ. તો ચલો થોડુંક આપણા આયુર્વેદિક શાસ્ત્ર તરફ, થોડુંક આપણે દાદી નાનીના સમય તરફ પાછું વળીને જોઈએ અને કડવાશ ખાતા શીખીએ. એવું નથી કે તમે મેથીદાણ જ ખાઓ, તમે કડવાશમાં કાળી જીરી પણ લઈ શકો છો, તમે કડવાશમાં કાંકસાનો પાવડર પણ લઈ શકો છો. કોઈ પણ આયુર્વેદિક કડવાશ તમે રાત્રે સૂતા પહેલાં લેશો એટલે તમને નહીં વજન વધે કે નહીં કોઈ રોગ થાય. કારણ કે આ બધી વસ્તુ નેચરલ છે. આપણા શરીરમાં જેમ આપણે વધારે પ્રમાણમાં કડવાશ ખાશો એમ આપણને સારા ફાયદાઓ થશે. તો સૌથી પહેલાં અહીં આપણે આ મેથી દાણા લીધા છે. આ 50 મેથીદાણાને 1 ગ્લાસ ગરમ પાણી સાથે તમારે ગાળી જવાના છે. મિત્રો, આ આખે આખા મેથીદાણા ગળી જ જવાના છે. તમને કહ્યું એવી રીતે આશરે તમે 1 ચમચી આવી રીતે મેથીદાણા હાથમાં લો અને ગરમ પાણી સાથે ગળી જાઓ. પહેલાં 2-3 દિવસ તમને ગળવાની આદત નથી, તકલીફ થશે, પરંતુ આ પ્રયોગ 50 દિવસ સુધી કરશો. 50 દિવસ સુધી તમે આવી રીતે મેથી દાણા ગળશો એટલે તમારે નથી ભૂખ્યા રહેવાનું, નથી ડાયટ કરવાનું, કશું જ કરવાનું નથી. તમારું વજન એમ જ ઘટવા લાગશે, તમારું વધતું વજન અટકી જશે. અને આ પ્રયોગ જે લોકોને ધીમી ગતિએ વજન ઘટાડવું છે એમના માટે બેસ્ટ છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પ્રયોગની મદદથી એકવાર વજન ઘટશે પછી ફરી વધશે નહીં. પરંતુ એની એક કન્ડિશન છે કે જ્યારે પણ તમે આ પ્રયોગ કરો છો ત્યારે નિયમિત રીતે 30 મિનિટ સુધી તમારે સૂર્યપ્રકાશમાં બેસવાનું છે. કશું જ કરવાનું નથી, ખાલી સૂર્યપ્રકાશમાં બેસવાનું છે. વિટામિન ડી લેવાનું છે. વિટામિન ડી તમારા શરીરમાં કામ કરશે સાથે મેથી દાણા. આ પ્રોટીન આમાંથી તમને બધા વિટામિન ડી સિવાયના બધા જ મિનરલ્સ વિટામિન્સ મળશે. સાથે વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે છે. વિટામિન ડી તમારા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સાથે સાથે વિટામિન ડીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ તમારા શરીરની ચરબી ઓગાળે છે. તમે 1 કલાક સુધી જીમમાં જાઓ, જીમમાં જઈને તમે જે પરસેવો પાડો છો એ તમને સૂર્યપ્રકાશમાં 10 મિનિટમાં પરસેવો વળી જશે. એટલે એનો મતલબ એમ છે કે પરસેવા માટે તમારું ગંદુ ફેટ, ગંદી ચરબી સૂર્યપ્રકાશ દૂર કરે છે. તો આપણે બેઠા બેઠા જ જો એટલી કેલરી બાળી શકતા હોય સૂર્યપ્રકાશમાં બેસીને, તો શા માટે જીમમાં જવું જોઈએ? બીજું કે તમે કોઈ પણ એવો વેટ લોસ પાવડર લેશો કે પાચન શક્તિ વધારે, તો વિટામિન ડી એટલું જ ઉપયોગી છે. વિટામિન ડી પણ તમારી પાચન શક્તિ વધારે છે. વિટામિન ડી પણ ખાધેલા ખોરાકનું પચાવે છે. વિટામિન ડીની મદદથી પણ તમારા શરીરની અંદર જે બધા મિનરલ્સ વિટામિન્સ મળે છે. તો પછી આપણે તડકો જ લઈએ, સૂર્યપ્રકાશ જ લઈએ અને નેચરલ વિટામિન ડી લઈએ. તો અહીંયા તમારે કશું જ કરવાનું નથી. નિયમિત રીતે સવારે, બપોરે, સાંજે કોઈ પણ તડકામાં 30 મિનિટ બેસવાનું છે. સૂર્યપ્રકાશનું વિટામિન ડી લેવાનું છે. તો મિત્રો, રાત્રે સૂતા પહેલાં 1 ચમચી ગરમ પાણી સાથે આ મેથી દાણા ખાઈ જાઓ. એમ ન હોય તો 50 મેથી દાણા ખાઓ. 50 દિવસનો પ્રયોગ કરી અને રોજ 50 દિવસ સુધી 30 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો. 50 દિવસ પછી તમે કહેશો તૃપ્તિબેન વજન તો વધતું નથી પરંતુ અમારું વજન
ખરેખર આટલું કરવાથી ઘટી રહ્યો છે. અત્યાર સુધી અમે જીમમાં જતા હતા, ભૂખ્યા રહેતા હતા, પરંતુ અમારું વજન ઘટતું ન હતું. કારણ કે તમે કલાકોના કલાકો પરસેવો પાડતા હતા, પરંતુ તમે તમારી પાચન શક્તિ તો મજબૂત કરતા નથી. તો અહીંયા નેચરલ રીતે તમારી પાચન શક્તિ મજબૂત થશે. તો ખરેખર આ ઉપાય તમારા માટે છે. ખરેખર આ માહિતી 100% સાચી લાગી હોય, સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા જેવી લાગી હોય, તો તમારે સોશિયલ મીડિયામાં શેરિંગ અવશ્ય કરશો. મિત્રો, આ બધું એનાલિસિસ તમારા માટે આયુર્વેદિક ચોપડાઓમાંથી, આયુર્વેદિક શાસ્ત્રમાંથી કરી રહી છું, અને તમને ઘણી બધી મહેનત કરીને તમારા સુધી યુટ્યુબના આ વિડીયો મારફતે સાચી માહિતી મોકલી રહી છું. ખરેખર આ મારી મહેનત માટે એક લાઈક દિલથી કરજો. સાથે સાથે વિડીયો પસંદ આવે છે તો તમારા સોશિયલ મીડિયામાં બને એટલું વધારે આ વિડીયોની લિંક શેર કરશો, અમને આનંદ થશે. ચેનલ નાની છે, આપ સૌના સાથ સહકારની ખૂબ જરૂર છે. બને એટલું વધારે સબસ્ક્રાઈબ કરો અને તમારા સોશિયલ મીડિયામાં તમારા ફેમિલી ફ્રેન્ડ સુધી વધારે ને વધારે આ માહિતી પહોંચાડો. તો હું તમારી ખૂબ આભારી રહીશ, અને મને લાગશે કે મને મારી મહેનતનું ફળ મળી રહ્યું છે. તો ખરેખર મિત્રો, આ માહિતી મળે તો ચોક્કસ કહ્યું એમ કરજો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. Oh.